નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ. તો બ્રેકિંગ ન્યૂઝથી બુલેટિનની શરૂઆત કરીએ. બિહારમાં આવતીકાલે નીતિશકુમાર આપી શકે છે રાજીનામું. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આવતીકાલે બિહારમાં નીતિશકુમાર રાજીનામું આપી શકે છે. કાલે જ રાજીનામું આપીને ફરી એનડીએના સમર્થન સાથે શપથ લેશે. કાલે બપોરે 3:30 કલાકે યોજાઈ શકે છે શપથ ગ્રહણ સમારોહ. નીતિશ સીએમ અને બીજેપીના હશે 2 નાયબ મુખ્યમંત્રી. ડેપ્યુટી સીએમની રેસમાં સુશીલ મોદી અને રેણુ દેવીનું નામ મોખરે છે. સૂત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે તે અનુસાર ભાજપ નીતિશ સાથે મળીને બિહારમાં સરકાર બનાવવા તૈયાર થઈ શકે છે. જો કે ભાજપની બેઠકમાં કોઈ ઉતાવળ ન કરવાનો ઇશારો કરાયો છે. તો બિહારમાં કાલે નીતિશકુમાર રાજીનામું આપી શકે છે. સૂત્રો દ્વારા આ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કાલે જ રાજીનામું આપી ફરી એનડીએના સમર્થન સાથે શપથ લેશે.